શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં હજારોની સંખ્યામાં વિદેશથી પક્ષીઓ આવી પહોંચ્યા. આ પક્ષીઓને નિહાળવા અને તેના વિશે જાણવા વિદ્યાર્થીઓ અને લોકોનો જમાવડો જોવા મળ્યો. હજારો પક્ષીઓનો કલરવ, ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી મેળો. જામનગરથી 12 કિલોમીટરના અંતરે આવેલા અને 6 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય ફેલાયેલું છે. આ પક્ષી અભયારણ્યમાં 300 જેટલી પ્રજાતિના ખારા મીઠા પાણીના પક્ષીઓ તથા ફોરેસ્ટ બર્ડ નોંધાયા છે. હાલની શિયાળાની સિઝનમાં યુરોપથી છે, સાઇબેરિયાથી છે, પેલિકન છે, ક્રેન છે, ગાજન્સ છે જેવા વિદેશી પક્ષીઓ અહીંયા મહેમાન બનેલ છે. આ વર્ષે અહીં કોરમોરન્ટ, નાની ડૂબકી, ખીજડિયાની શાન એવા મોટી ડૂબકી અને બ્લેક નેક્ડ સ્ટોર્ક સહિતના અનેક પક્ષીઓના માળા મોટા પ્રમાણમાં થયેલા હતા. અહીં બે પાર્ટ છે. પાર્ટ વનમાં પાણી ન હોવાથી વાહન લઈને નિરીક્ષણ કરી શકાય છે, જ્યારે પાર્ટ ટુમાં પાણી હોવાના કારણે વિદેશી પક્ષીઓ ત્યાં આવે છે, જેથી સાયકલ અને પગપાળા આવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જોવા મળતા વિદેશી પક્ષીઓમાં ખાસ કરીને ફ્લેમિંગો છે, પેલિકન છે અને રેર કહી શકાય એવા જે બ્લેક નેક સ્ટોર્ક છે, એ પક્ષીઓ અહીંયા ખૂબ જ સારી અવસ્થામાં અને ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત રોઝિસ્ટરલિંગ્સ છે, વિવિધ પ્રકારના ડક્સ છે, કોર્મોરન્ટ છે અને સામાન્ય પ્રકારના જે પક્ષીઓ આજુબાજુમાં જોવા મળે છે એ ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ અભયારણ્યમાં ગુજરાતભરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને દર વર્ષે 50 બેચ જોડાય છે. વિદ્યાર્થીઓને પક્ષીઓ અને તેના ખોરાક તથા રહેઠાણની જાણકારી મળી રહે તે માટે 4 બાયનોક્યુલર, 6 ગાઈડ, 2 ફોરેસ્ટર અને 4 ગાર્ડ સેવા આપી રહ્યા છે. આપણા વિદ્યાર્થીઓને અને સામાન્ય નાગરિકોને પણ આવી પક્ષીઓની વિવિધતા કદાચ જવલ્લે જ ભારતમાં બીજી કોઈ જગ્યાએ જોવા મળે. આવા સરસ મજાના રમણીય સ્થળે વિદ્યાર્થીઓ આજ સુધી જે પક્ષીઓને માત્ર ને માત્ર ચોપડીમાં જોઈ છે કે આપણે લોકોએ બીજા કેટલાક મીડિયાની અંદર એના વિડીયોઝ જોયા છે, આજે પ્રત્યક્ષ સ્વરૂપે જોવાની તક મળે છે. આ વખતે જામનગરમાં વરસાદની અછતના કારણે અભયારણ્યમાં 2 મહિના ચાલે તેટલું જ પાણી છે. જો તંત્ર વહેલી તકે જાગૃત નહીં થાય તો પક્ષીઓ અહીંથી સ્થળાંતર કરી શકે છે. મુસ્તાકદલ, ઝી મીડિયા, જામનગર.